જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે બનાવીશું પાઇનેપલનો મુરબ્બો. ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદમાં એકદમ ટેસ્ટી. રેસીપી શરૂ કરતાં પહેલાં, જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. પાસે આવેલો બેલ આઇકન દબાવીને ઓલ પર ક્લિક કરી દેજો, એટલે મારા બધા વિડીયોના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે. તો ચાલો પાઇનેપલનો મુરબ્બો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલાં આપણે 1.5 કપ પાઇનેપલના ટુકડા લઈશું. પાકું અને મીઠું પાઇનેપલ પસંદ કરવાનું, એટલે સ્વાદમાં સરસ લાગે, અને એના આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના. હવે આપણે એમાં 1/4 કપ ખાંડ ઉમેરીશું, એટલે આપણે જેટલું પાઇનેપલ લીધું હોય એના કરતાં અડધી ખાંડ લેવાની. એટલે 1.5 કપ પાઇનેપલની સામે 1/4 કપ ખાંડ લીધી છે. પણ ખાંડ પાઇનેપલની મીઠાશ પ્રમાણે વધતી ઓછી કરી લેવાની. જો પાઇનેપલ તમારું ખાટું હોય તો થોડી વધારે ખાંડ ઉમેરી દેવાની, અને સૌથી પહેલાં ખાંડને સરસ રીતે પાઇનેપલ સાથે મિક્સ કરી દેવાની, અને ત્યાર પછી એને 1/2 કલાક માટે આમ જ રહેવા દેવાનું. એટલે 1/2 કલાકમાં ખાંડ સરસ રીતે ઓગળી જશે અને ખાંડ થોડી પાઇનેપલની અંદર પચી જશે. પણ જો તમે ઉતાવળમાં હો તો આ 1/2 કલાકનો રેસ્ટ ન આપો તો પણ ચાલે. તો બસ, હવે ગેસ ઉપર એક પેન મૂકી દેવાનું અને બધા પાઇનેપલના ટુકડાને એ પેનની અંદર લઈ લેવાના. તો શરૂઆતમાં ગેસની ફ્લેમ ફૂલ રાખવાની, અને જેવું પાઇનેપલ ઉકળવા માંડે અને એની અંદર ફીણ જેવું થવા માંડે એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. આપણે જે રીતે કાચી કેરીનો મુરબ્બો બનાવીએ છીએ ને, બસ એ જ રીતે આપણે એની અંદર એક તારની ચાસણી કરવાની રહેશે. તો ફક્ત 5 મિનિટની અંદર જ આપણી એક તારની ચાસણી બનીને તૈયાર થઈ જશે. જો તમારી પાઇનેપલની ક્વોન્ટિટી વધારે હશે તો એ થોડો વધારે સમય લેશે. આ સિવાય પાઇનેપલના ટુકડા કરવાને બદલે એને મિક્સરમાં ક્રશ કરીને પણ બનાવી શકાય, તો એ પાઇનેપલનો જામ બની જશે. પણ તમે જો આ રીતે પાઇનેપલના ટુકડા કરીને બનાવશો ને, તો જ્યારે જ્યારે તમે પાઇનેપલનો મુરબ્બો ખાશો ને, ત્યારે તમને ખાવાની મજા આવી જશે. કારણ કે પાઇનેપલના એક એક ટુકડામાં જે પાઇનેપલનો સ્વાદ હોય છે ને, એ ખૂબ જ સરસ હોય છે. તો તમે જોઈ શકો છો કે એક તારની ચાસણી બની ગઈ છે અને મુરબ્બો બનીને લગભગ તૈયાર છે. ઘણા લોકો એમાં લવિંગ, તજ, એલચી વગેરે ઉમેરે છે અને કલર અને એસન્સ પણ ઉમેરે છે, પણ હું એમાંનું કશું જ નથી ઉમેરતી. માત્ર 1 ચપટી કેસર ઉમેરીશ, 5 ચમચી મીઠું અને 5 ચમચી ઉમેરીશ શેકેલા જીરાનો પાવડર. કેસર તમે ન ઉમેરો તો પણ ચાલે, પણ જીરું મીઠું ખાસ ઉમેરજો. તો આ મુરબ્બો હવે ખાવા માટે તૈયાર છે. એને કાચની એરટાઇટ બરણીમાં ભરીને ફ્રીજમાં મૂકી રાખો તો એ 7-8 મહિના સુધી ખરાબ થતો નથી. તમે એને આ રીતે 2 બ્રેડની વચ્ચે મૂકીને બાળકોને ટિફિનમાં આપી શકો છો. બ્રેડ સાથે આ મુરબ્બો ખૂબ જ ટેસ્ટી લાગે છે, અને તમે રોટલીની વચ્ચે રોલ કરીને પણ આપી શકો છો. તો તમને આ મારી રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમે તો લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.